હેલો ફ્રેન્ડ્સ માય નેમ ઇઝ નિધિ આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય બે પોઈન્ટ ચારનો ક્વેશ્ચન નંબર પાંચનો ત્રીજો દાખલો કે જેની આપણે રકમ વાંચીએ અવયવ પાડો આ દાખલો સોલ્વ કરતા પહેલાં આપણે એક ટ્રીક જોઈ લઈએ જેથી આ દાખલો ગણવામાં સરળ રીત થાય જેમાં પહેલો પોઈન્ટ છે બધા સહગુણકોનો સરવાળો જીરો થાય તો એક અવયવ એક્સ માઇનસ એક થશે અને જો એકી ઘાતવાળા સહગુણકોનો સરવાળો બરાબર બેકી ઘાતવાળા સહગુણકોનો સરવાળો થાય તો એક અવયવ x પ્લસ એક થશે હવે ત્રીજા દાખલામાં આ પોઈન્ટ આપણને લાગુ પડશે જોઈએ એકી ઘાત છે એક્સ ઘન અને બત્રીસ એક્સ એક્સ એટલે કે આની એક ઘાત એટલે એકી ઘાતમાં ગણાશે તો એકી ઘાત સહગુણકોનો સરવાળો કયો કયો થશે એક્સ ઘન નો સહગુણક કાંઈ ન હોય તો એક તો અહીંયા એક લખી નાખીએ વત્તા બત્રીસ એક્સ તો એક્સ નો સહગુણક

એટલે કેટલા થશે તેત્રીસ તો બંને બરાબર આવી જશે તેથી એક અવયવ એક એક થશે હવે આ બે બહુપદીનો ભાગાકાર કરીએ તો આ મોટી બહુપદી છે એ અંદર આવશે એક ઘન વત્તા તેર એક સ્વર્ગ વત્તા બત્રીસ એક્સ વત્તા વીસ અને આપણે શેના વડે ભાગવાનું છે એક્સ વત્તા એક વડે તો અહીં લખી નાખીએ એક્સ વત્તા એક ભાગાકાર કરવાનો છે તો આનું પહેલું પદ અને આનું પહેલું પદ જોવાનું એક્સ ઘન લાવો છે તો એક્સ ને કેટલા વડે ગુણું પડે એક્સ વર્ગ વડે આમ નો ફાવે તો બે ભાગાકાર કરી નાખવાનો એક્સ ઘન અને એક્સ નો તો ઉપર આવશે એક્સ ઘન છેદમાં એક્સ ત્રણ માંથી એક વખત એક્સ નીકળી જાય તો વધે બે વખત તો અહીંયા આવશે એક્સ નો વર્ગ હવે આ આ બંને પદ સાથે ગુણાકાર કરીને બે ઘાત એટલે બે એક ત્રણ ઘાત પછી બીજા પદ સાથે વત્તે વત્તા એક ગુણ્યા એક સ્વર્ગ એટલે કે એક સ્વર્ગ હવે આવશે નિશાની બદલવાની તો અહીંયા વત્તા છે તો અહીંયા ઓછા થઈ જશે વત્તા છે તો અહીંયા ઓછા આવશે વત્તા અને આ રહ્યા એક સ્વર્ગ અને મોટાની નિશાની તેર વત્તા છે એટલે અહીંયા વધતા આવશે ઉપર થી ઉતાર્યા વધતા બત્રીસ એક્સ હવે આનું પેલું પદ અને આનું પેલું પદ જોવાનું

અહીંયા થશે અને મોટાનીદ માં એક્સ એટલે કે આ એક્સ આ એક્સ કેન્સલ વધે વીસ ત્યાં લખી નાખો વીસ વધતા વીસ નો આ બંને સાથે ગુણાકાર કરીને અહીંયા મૂકવાનું તો વીસ નો એક સાથે ગુણાકાર કરીએ તો વીસ એક્સ

તો આ થઈ આપણી બાર એકતા વીસ આ એક વત્તા ને આપણે છેલ્લે સુધી એમને રાખવાનું અને આ જે ભાગફળ મળ્યું તેના હજી આપણે બે અવયવ પાડશું બરાબરની નીચે બરાબર કરવાનું એક્સ વત્તા એક એમનામ હવે આને આપણે અવયવ પાડવા છે તો આપણે અવયવ પાડીએ તો છે વીસ એને આપણે એવા અવયવ પાડસુ કે જેનો સરવાળા બાદ બાકી બાર આવવો જોઈએ તો કયા પડશે દસ દુ વીસ તો આપણે દસ ને બે કરીએ તો બાર આવી જાય એટલે દસ વત્તા બે કરવા પડશે હવે વચલાની નિશાની મોટા ને આપી દેવાની આ વચલા નિશાની વત્તા છે એટલે મોટું કોણ છે પ્લસ દસ એટલે દસ ને આપી દો હવે બે ઉમેરીએ તો બાર થશે એટલે બાર એક્સ ની જગ્યાએ આપણે લખશું વત્તા દસ એક્સ અને વત્તા બે એક્સ તો એક્સ વર્ગ એમને એમ રાખીયે વત્તા દસ એક્સ અને આ વત્તા બે એક્સ અને પાછળ નું એમના વીસ

બે નીકળી ગયા એટલે કે દસ દુ વીસ એટલે બે નીકળી ગયા એટલે દસ વધશે અને જે બાર હોય એક વખત તો આ થઈ ગયો જવાબ અને આપણે આમ પણ લખી શકીએ એક વત્તા એક આગળ એક વત્તા બે લખી નાખીએ અને પછી એક વત્તા દસ રાખીએ તો પણ સરખું જ છે એટલે આ એનો જવાબ થશે તો આપણે કયા કયા એક્સ વત્તા બે અને એક વત્તા દસ આ થયો ક્વેશ્ચન નંબર પાંચનો ત્રીજો દાખલો ફરી મળીશું સ્વાધ્ય બે પોઈન્ટ ચાર ના ક્વેશ્ચન નંબર પાંચના ચોથા દાખલા સાથે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે થેન્ક યુ